શ્રી કૃષ્ણકુમાર શ્રીજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ બ્રિજ કોર્સ મુજબ એકમનું નામ છે આપણા વાહનો એકમનું નામ છે આપણા વાહનો હવે કેટલીક યાદ રાખવા જેવી બાબતો છે એના વિશે પહેલાં ધ્યાન કેન્દ્રિત કરીએ જૂના સમયમાં અવર જવર માટે ઘોડા ઊંટ બળદગાડી ઘોડાગાડી ઊંટગાડી વગેરેનો ઉપયોગ થતો હતો જૂના જમાનામાં શેનો ઉપયોગ થતો સાથે બળદગાડી ઘોડાગાડી ઊંટગાડી આવી બધી વાહનોનો ઉપયોગ થતો હતો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પૈડા વરાળયંત્ર સ્વસંચાલિત ઓટોમોબાઈલની શોધની મદદથી જાત જાતના યંત્રોનો વિકાસ થયો એટલે કે વર્તમાન સમયમાં વાહન વ્યવહાર માટે મોટર બસ કાર ટ્રેક ટ્રક રેલગાડી એરોપ્લેન એટલે કે વિમાન હેલિકોપ્ટર સ્ટીમર આગબોટ મેટ્રો ટ્રેન જેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે ઉપયોગ થાય છે પહેલાંના જમાનામાં બળદગાડી ઊંટગાડી આવા બધા વાહનોનો ઉપયોગ થતો પણ જેમ જેમ વિજ્ઞાનની શોધો થતી ગઈ તેમ તેમ ટેકનોલોજીનો ઉપયોગ થતો ગયો એમાં ઓટોમોબાઈલ એટલે ડીઝલથી અથવા પેટ્રોલથી ચાલતા વાહનો જેમાં બતાવ્યા કે મોટર કાર બસ ટ્રક રેલગાડી એરોપ્લેન હેલિકોપ્ટર સ્ટીમર મેટ્રો ટ્રેન જેવા યાંત્રિક વાહનોનો ઉપયોગ થાય છે જેમાં તરાપા હોડી વાહન અને સ્ટીમર દ્વારા પાણીની મુસાફરી શક્ય બની છે પાણીમાં મુસાફરી કરવી હોય તો તરાપા છે હોડી વાહન સ્ટીમર આ બધું પાણીની મુસાફરી માટે શક્ય છે એટલે દરિયાઈ માર્ગે અથવા બીજા માર્ગે જવું હોય પાણી દ્વારા તો થાય છે વિમાન હેલિકોપ્ટર અને રોકેટ અવકાશની શોધ થતાં હવાઈ મુસાફરી તેમજ અવકાશ યાત્રા કરી શકાય છે વિમાન છે વિમાન હેલિકોપ્ટર આ બધા અવકાશના વાહનો કહેવાય એટલે હવામાં ઉડતા વાહનો જેની અવકાશ યાત્રામાં શોધ કરવા માટે રોકેટ જેવા વાહનોનો ઉપયોગ થતો આવે છે એટલે કે કરી શકાય છે ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો છે એક તો સડક માર્ગ બીજો હવાઈ માર્ગ ત્રીજો રેલ માર્ગ અને ચોથો જળ માર્ગ ભારત મુખ્યત્વે ગામડાઓનો દેશ હોવાથી સડકોનું મહત્વ ઘણું છે આપણે ભારત દેશ છે એ શેનો દેશ છે તો કે ગામડા સાથે સંકળાયેલો દેશ આપણો દેશ છે મુખ્ય શહેરોની સાથે ઘણા બધા ગામડાઓ સંકળાયેલા હોય છે એટલે આપણો દેશ છે એ સડકો એટલે રસ્તાઓથી સંકળાયેલો દેશ છે એટલે રસ્તાઓનું મહત્વ ખૂબ છે રેલગાડી ઝડપી અને સસ્તી અને સરળ રીતે મુસાફરી કરવા માટે માલની હેરફેર કરવા માટે ઉપયોગી છે રેલગાડી રહે એ આપણે સસ્તી પડે ઝડપથી પહોંચી શકાય એના માટે ટ્રેનની વ્યવસ્થા એટલે કે રેલગાડીની વ્યવસ્થા છે અને માલની હેરફેર માટે પણ ટ્રેનનો ઉપયોગ થતો હોય છે રેલવેનો ઉપયોગ થતો હોય છે ગુજરાતના દરિયાઈ માર્ગે વાહન વ્યવહાર દ્વારા વ્યાપારની બિલકુલ તકો સહેલી છે ગુજરાતના જે દરિયાઈ માર્ગો છે એના માર્ગે સ્ટીમર દ્વારા અથવા વાહન દ્વારા આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જઈ શકીએ છીએ અથવા મોકલી શકીએ જે હેરફેર કરવા માટે ઉપયોગી છે ઊંચા પર્વતીય વિસ્તારમાં જેમ રેલ માર્ગ કે સડક માર્ગ બનવાની શક્યતા હોતી નથી તેવા સ્થળોએ રોપ વે અથવા રજુ માર્ગની વ્યવસ્થા કરવામાં આવેલ છે જ્યાં જગ્યાએ વાહન વ્યવહાર નથી પહોંચી શકતો
કે ટ્રેન પહોંચી પહોંચી ન શકતી એવી જગ્યાએ રોપવેનો ઉપયોગ પણ થાય છે. રોપવે એટલે કે રજૂ માર્ગ. બીમાર માણસને તાત્કાલિક સારવાર કરવા માટે એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ થાય છે. આપણે જ્યારે કોઈ બીમાર માણસ હોય ત્યારે 108ને બોલાવી અને તાત્કાલિક એને સારવાર મળે એ માટે વ્યવસ્થા કરી છે. તો પણ આ એક વાહન જ કહેવાય. આગ લાગે ત્યારે અગ્નિશામક દળ લાઈવ બંબા લઈને આગ બુઝાવવા માટે આવી પહોંચે છે. જ્યારે આપણે આગ લાગે ત્યારે આગ ઓલવવાનું કામ કોણ કરે છે? તો કે આગ ઓલવવાનું કામ લાઈવ બંબા કરે છે. તો આ રીતે વાહનોના ઉપયોગ અને એના વિશે જાણ્યું આપણે. હવે જોઈએ પાઠમાં આગળ કે કઈ રીતે આપેલું છે. હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલા અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો અને આ વખતે અમને ખૂબ જ મજા આવી હતી. અમે ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે મોટર માર્ગ કરતાં રસ્તા ઉપર ચાલતી હશે. હવે અમે ક્યાં ગયા? કે દિલ્હી ગયા. પહેલાં અમે રેલવે સ્ટેશન માટે જવા માટે રેલવેમાં બેઠા, પછી બસનો ઉપયોગ કર્યો, પછી અમે એમાં ખૂબ મજા આવ્યું. ટ્રેનમાં બેઠા અને ભૂગર્ભમાં ચાલતી હતી. અમારી ટ્રેન ભૂગર્ભમાં ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે મોટર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હશે, અમારી ઉપર મોટર ચાલતી હશે એ પણ અમને ખબર નહોતી. તો આવી રીતે આ અહીંયા આપેલું છે. મારી કોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા રમવા માટે એ ખૂબ જ સરસ હતો. મોટા ભાઈ અમેરિકાથી પ્લેનમાં આવ્યા હતા. તેઓ કેટલાક દૂરથી આવ્યા હતા. અમેરિકાથી આવ્યા છતાં અહીં તો એક દિવસ માટે પહોંચી ગયા. ફોઈ જ્યારે ઘરમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. હવે અહીંયા જ્યારે એની ફોઈના લગ્નના દીકરાના લગ્ન હતા ત્યારે ઘણા સગા સંબંધીઓ ફોઈના લગ્નમાં ઘણા સગા સંબંધીઓ આવ્યા હતા. ખાવા પીવાની ખૂબ મજા પડી. એનો મોટો ભાઈ છે અમેરિકાથી પ્લેનમાં આવ્યો હતો અને અહીંયા રોકાણો હતો. એની ફોઈ જ્યારે લગ્ન માટે અંદર જતી હતી તૈયાર થઈ ત્યારે ખૂબ જ સુંદર લાગતી હતી. તો અહીંયા કેટલાક આ રીતે ઉદાહરણો આપેલા છે. હવે આપણે ટ્રેનને જોઈએ કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણા બધા એકસાથે પેસેન્જરો બેસી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય છે. પણ એનો સ્પેશિયલ ટ્રેક હોય ત્યાં જ, એટલે કે એનો ટ્રેનનો પાટા જ્યાં દોડાવેલા હોય ત્યાં જ જઈ શકે. પછી આપણે ગામડાઓમાં લઈ જવું હોય તો ત્યાં ન લઈ જઈ શકાય. ગામડાઓમાં લઈ જઈ શકાય પણ જ્યાં ટ્રેનના પાટા હોય ત્યાં જ ટ્રેન જઈ શકે. ટ્રેન બે પ્રકારની હોય છે, એક માલવાહક અને બીજી મુસાફરો માટે પેસેન્જર ટ્રેન. તો આ રીતે ટ્રેનની વાત થઈ. હવે બસમાં પણ એવી જ રીતે છે. બસમાં 1 થી 50 સુધીના પેસેન્જરો બેસી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેન બસ જાય છે. બસ દ્વારા જૂના નાના નાના ગામડાઓ પણ લઈ શકે છે, મોટા સિટીમાં પણ જાય છે. અને બસ રહી એ ડીઝલથી ચાલતું વાહન છે. એવી જ રીતે મોટરકાર. તો મોટરકાર રહે એ 2 કે 3 કે 4 જણાને કાંઈ મુસાફરી કરવી હોય, લાંબે જવું હોય ટૂંકે જવું હોય, કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવી હોય તો આ ટેક્સીનો ઉપયોગ થતો હોય છે, એટલે કે કારનો ઉપયોગ થતો હોય છે. કારમાં બેસીને આપણે ઝડપથી પહોંચી શકીએ છીએ. એવી જ રીતે હોડી અથવા સ્ટીમર એ જળમાર્ગે ચાલતું વાહન છે. એ રોડ પર ચાલી શકે નહીં, પણ જળમાર્ગે એટલે દરિયાઈ રસ્તામાં ચાલતું વાહન. દરિયાઈ માર્ગે ચાલતું વાહન છે એ હોડી, ટ્રેન, પેલા હોડી, સ્ટીમર, આવી બધી વસ્તુ છે એ દરિયાઈ માર્ગે ચાલતું વાહન છે. પછી સાયકલ છે. તો સાયકલ આપણે સ્કૂલેથી ઘરે જવું હોય, ઘરેથી સ્કૂલે જવું હોય, બજારમાં જવું હોય, સાયકલમાં કોઈ પણ પ્રકારનું ડીઝલ કે પેટ્રોલ બળતું નથી. આપ સંચાલિત પગથી એને ચલાવો અને જ્યાં જવું હોય ત્યાં પહોંચી જવાય છે.
એવી જ રીતે બળદગાડું છે, બળદગાડું પેલા ગામડાનામાં ગામડામાં બળદગાડાઓ હતા, તો બળદગાડામાં એક જગ્યાએથી બીજા ગામ જવું હોય તો બળદગાડામાં બેસીને લોકો જતા, આ જૂના જમાનાની વાત કરી છે. એવી જ રીતે પ્લેનમાં જવું હોય એક દેશમાંથી બીજા દેશમાં અથવા એક શહેરમાંથી દૂર બીજો દૂર ગામ હોય ત્યાં જવું હોય, શહેર હોય જ્યાં દૂર હોય ત્યાં જવું હોય તો પ્લેનનો ઉપયોગ થાય છે. પ્લેનની મુસાફરી થોડી મોંઘી છે પણ ઝડપથી પહોંચી શકાય છે. માનો કે ભાવનગરથી મુંબઈ જવું હોય તો પ્લેનમાં જાઓ તો એકાદ કલાકમાં જ પહોંચી જવાય, જ્યારે ટ્રેનમાં છે એ 10-12 કલાક 13 કલાકનો સમય લે છે. બસ પણ 12-13-14-15 કલાક લેતી હોય છે. તો આ ટ્રેનની મુસાફરી આ શું કહેવાય ટ્રેનની મુસાફરી થઈ પ્લેનની મુસાફરી. તો પ્લેનમાં આપણને આરામદાયક સીટો હોય છે, પ્લેનમાં નાસ્તા પાણી હોય છે, તો પ્લેન દ્વારા પણ મુસાફરી કરવી એટલી સરસ મજાની લાગે છે. હેલિકોપ્ટર પણ કોઈપણ જગ્યાએ આપત્તિ થઈ હોય કે કોઈપણ જગ્યાએ અતિવૃષ્ટિ થઈ હોય તો એવા સમયે આ હેલિકોપ્ટર દ્વારા માણસોને બચાવવાની કામગીરી થતી હોય છે. પછી લાઈવ બોમ્બો, તો લાઈવ બોમ્બો પણ જ્યાં આગ લાગે ત્યાં તરત જ પહોંચી જતો હોય છે, અને પાણીના એને ટેન્કર હોય પાછળ પાણીની, એમાં દ્વારા પાઇપ દ્વારા પાણી રેડી અને આગ ઓલવવાનું કામ કરે છે. જ્યારે કોઈ પણ પેશન્ટ બીમાર પડ્યું હોય ત્યારે એને લઈ જવા માટે થઈને એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ થતો હોય છે. પછી આ રીતે ટ્રેક્ટર છે, ટ્રેક્ટર છે એ ખેતીવાડીના ઉપયોગમાં આવે છે. ખેતીવાડીમાં અનેક પ્રકારે ટ્રેક્ટર ઉપયોગી છે. ટ્રેક્ટરો એનેથી ઘણા બધા કામો થઈ શકે છે, માલ પરિવહન થઈ શકે છે. પછી શું કહેવાય ખેતીવાડીના ઉપયોગમાં આવે છે, વાવી શકાય છે, ખેડી શકાય છે. પછી હાથ લારીને એ નાના મોટા કોઈ પણ માલવાહક માલ લાવવાનો લઈ જવાનો હોય તો હાથ લારીનો પણ ઉપયોગ થાય છે. અપંગો માટે ટ્રાયસિકલ છે, 3-વ્હીલરની સાયકલ, તો એનો પણ ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે ઘણા બધા વાહનોનો આપણે જુદો જુદો ઉપયોગ કરી શકાય છે. તો આ વાહનો વિશે આજે તમને મેં જણાવ્યું, તો તમે મને આની જ્યારે પ્રશ્નોત્તરી મૂકો તારા મારા વોટ્સઅપના પર્સનલ ગ્રુપમાં આપ મિત્રોએ આના જવાબો આપવાના રહેશે. ચાલો આવજો બાળકો.